हेलो फ्रेंड्स, आज आपणे स्टार्ट करीए लेक्चर नंबर 23। आना ज्ञान लेक्चर में आपणे शंकु जे हतो ई शंकुना आपणा मेन जे छे त्रण सूत्र, एक तो शंकुनी वक्र सपाटीनुं क्षेत्रफळ, शंकुनी जे आखे आखो कोण सपाटीनुं क्षेत्रफळ अने एक शंकुनी त्रासी ऊंचाईनुं सूत्र जे हतो ई पण आपणे संपूर्ण जोयुं। एने के एनी जे एक्सरसाइज हती स्वाध्याय 13.3 ई आपणे संपूर्ण पूर्ण करी। आजना लेक्चरमां आपणे નવો સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું, પરંતુ નવા સ્વાધ્યાય સ્ટાર્ટ કરતા પહેલા તેના કન્ફર્મનું સૂત્ર જે છે એ આપણે બાકી છે, તો આપણે પહેલા શંકુનું કન્ફર્મનું સૂત્ર જોઈ લઈએ અને પછી એની એક એક્સરસાઇઝ જે છે 13.7 એને આપણે સોલ્વ કરીએ, બરાબર। તો સૌ પ્રથમ આપણે શંકુ જે છે એ શંકુનું કન્ફર્મ, હવે પહેલા પ્રથમ કન્ફર્મ તો તમને બધાને ખ્યાલ છે, કન્ફર્મ દેટ મીન્સ કે શું હશે, તેની ક્ષમતા હશે। જેમ આપણે નળાકારનું કન્ફર્મ કઈ રીતના મેળવ્યું હતું, તો કે પાયાનું ક્ષેત્રફળ એટલે ગુણ્યા ઊંચાઈ, પરંતુ શંકુ જે છે એ શંકુને કેટલી ઊંચાઈ હોય છે, બે, તો એ બે ઊંચાઈમાંથી કઈ ઊંચાઈ આપણે કન્સિડર કરવી, તો એ આપણને ખ્યાલ નથી। તો એના માટે આપણે શું કરશું, તો કે એક સૌપ્રથમ શંકુ લઈએ અને શંકુમાં પાણી ભરીએ, તો શંકુમાં જેટલું પણ પાણી ભરાણ હશે એ પાણીનું ઘનફળ અથવા પાણીનું જે પણ વસ્તુનું કદ જે છે, પાણીનું કદ મેળવી લો એટલું જ કદ એટલે કે એટલું જ ઘનફળ કોણ થશે, શંકુનું ઘનફળ થશે। તો આપણે સિમ્પલ મિનિંગમાં શું કરીએ, શંકુને સૌપ્રથમ એક શંકુ લઈએ, સપોઝ કોઈ એચ ઊંચાઈનો આર ત્રિજ્યાવાળો શંકુ લઈએ અને એને આપણે પાણીથી પહેલા ભરી દઈએ, બરાબર। ચલો તો સૌપ્રથમ હું એક શંકુ લઉં છું કે જે શંકુની ઊંચાઈ જે છે એ આપણે એચ લઈ લઈએ છીએ અને શંકુની ત્રિજ્યા પણ આપણે લઈ લઈએ છીએ આ। ચલો વાત કરીએ આપણે આને શું લઈ લીધું, તો કે શંકુની ત્રિજ્યા અને આને આપણે લઈ લીધી શંકુની ઊંચાઈ। જોજો મેં ત્રાસી ઊંચાઈ લઈ લીધો, ઓનલી જો શંકુની શું લીધી છે, ઊંચાઈ। હવે આ શંકુને સૌપ્રથમ હું આખે આખા પાણીથી ભરી દઉં છું, કમ્પ્લીટ એકદમ છલછલાટ પાણીથી ભરી દઉં છું, પછી જોઈએ આપણે શું થાય છે, બરાબર। ચલો આ શંકુને મેં જે છે સૌપ્રથમ આખે આખો પાણીથી સંપૂર્ણ ભરી દીધો છે, બરાબર। જો આ વસ્તુ જે છે થોડી પ્રેક્ટિકલી વસ્તુ છે, અત્યારે એવા સાધન જે છે શંકુ આકાર મારી પાસે છે, બાકી હું તમને આખે આખો પ્રેક્ટિકલી બતાવું, પણ હા તમે ઓનલાઈન માધ્યમથી તમે આખે આખો યુટ્યુબમાં પણ જોઈ શકો છો કે કઈ રીતના આપણે શંકુનું ઘનફળ ફાઇન્ડ કરી શકાય છે, બરાબર, તો એમાં તમને ઘણા બધા નુસખા બતાવશું। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ શંકુ, તો કે શંકુને આખે આખો પાણી ભરી દીધો, એ પાણી જે છે એ પાણીનું કદ અથવા ઈ પાણીને હું એવા પાત્રમાં ઠલવું કે જે પાત્રનું ઘનફળ મને ખ્યાલ હોય, જેમ કે નળાકાર, તો નળાકારનું ઘનફળ મને ખ્યાલ છે, શું થાય પાયા છોડ્યા છે, તો સેમ ટુ સેમ હું શું લઉં છું, તેટલી જ ઊંચાઈનો હું એક શું લઉં છું, નળાકાર લઉં છું, શું લઉં છું, નળાકાર, સેમ ટુ સેમ જેટલી ઊંચાઈ જે છે શંકુની છે તેટલી જ ઊંચાઈનો હું શું લઉં છું, એક નળાકાર લઉં છું। ચલો હું એક સમ ફર્સ્ટ ક્લાસ કેટલી ઊંચાઈનો શરૂ છું, નળાકાર, એટલી જ ઊંચાઈ અને એટલી જ ત્રિજ્યાનો મેં શું લઈ લીધો, એક નળાકાર લઈ લીધો, નળાકાર જે છે નીચે તળિયે બંધ છે, બરાબર ને, એને બંધ જ રાખવું પડે ને, બંધ નહીં હોય તો ઉપરથી હું જેટલો પાણી નાખી એટલું પાછું નીચેથી બહાર નીકળી જશે, બરાબર। ચલો તો મેં સેમ ટુ સેમ ત્રિજ્યા જે છે આખા નળાકારનું છે, આ તો ખાલી કેટલો ભરાડો,
square h આખા નળાકારનો છે તો આપણે મેક્સિમમ એટલી ટ્રાય કરીએ કે એકલા શંકુ નાખીએ કે જેથી કરીને નળાકાર આખે આખો પૂરો થઈ જાય ચલો તો પહેલી વખત નાખતા નળાકાર જે છે આખો ભરાણો નહીં તો આપણે એક કામ કરીએ બીજી વખત કરી દઈએ તો બીજી વખત જ્યારે હું નાખું છું ત્યારે આખે આખો નળાકાર જે છે સંપૂર્ણ પૂર્ણ થતો નથી ત્યારે પણ કંઈ ભાગ જે છે ખાલી રહે છે જો આટલો ભાગ જે છે ફરી વખત કેવાયો ખાલી બીજી વખત નાખવા છતાં પણ કેટલો ભાગ ખાલી રહે છે એટલો ભાગ ખાલી રહે છે તો જે વખત ફરી વખત આપણે શંકુને ભરીએ ફરી વખત હું શંકુને ભરવા ગયો તો હવે શું થાય છે તો કે હવે આ આખે આખો નળાકાર જે છે એ પાણીનો પૂરેપૂરો ભરાયા છે જો ચલતા તો નથી એકદમ સપાટી ટુ સપાટી આખે આખો ભરાઈ જાય છે તો આ નળાકાર જો આ પ્રેક્ટિકલ વસ્તુ છે તમે સમજી શકો છો આ નળાકારને આખે આખો ભરવા માટે કેટલા શંકુની જરૂર પડી તો કે ત્રણ શંકુની જરૂર પડી યાની કે ત્રણ વખત આખા શંકુ પહેલી વખત ભરીને નળાકાર નાખ્યો બીજી વખત ભરીને નળાકાર નાખ્યો ત્રીજી વખત ભરીને નળાકાર નાખ્યો ત્યારે મારો આખો આખો નળાકાર જે છે કમ્પ્લીટલી ભરાઈ ગયો યાની કે કેટલી વખત શંકુ ભર્યા ત્રણ વખત તો કેટલી વખત નળાકાર ભરાણો એક વખત જોજો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી તમને એમસીક્યુ પૂછાઈ શકે છે તો જો ખાસ તો કે ત્રણ ગુણ્યા શંકુનું ઘનફળ બરાબર શું થાય છે નળાકારનું ઘનફળ ક્યારે આવે કે કારણ કે ત્રણ વખત હું શંકુને ભરું છું ત્યારે મારો એક નળાકાર ભરાય છે ત્રણ ગુણ્યા શંકુનું ઘનફળ બરાબર શું થશે એક નળાકારનું ઘનફળ પણ હવે નળાકારનું ઘનફળ તમારે ક્યાં છે પાયા સ્ક્વેર પણ શંકુનું ક્યાં નથી તો આપણે શું કરીએ શંકુને આપણે કરતા બનાવીએ એટલે કે આપણે નામ લખી શકીએ આપણે કે ભાઈ શંકુનું ઘનફળ બરાબર ત્રણ ગુણાકાર નથી ક્યાં ગયો ભાગાકાર તો આપણે લખી નાખીએ વન બાય થ્રી નળાકારનું ઘનફળ અથવા એટલે ભાગ્યા ત્રણ પણ તમે લખી શકો છો ચલો તો આપણે સૂત્ર જો રેડી થઈ છે વન બાય થ્રી નળાકારનું ઘનફળ કેટલું થાય તો કે પાય આર સ્ક્વેર એચ આર પણ જેટલો શંકુનો તો એટલો જ આર નળાકારનો છે એચ જેટલી ઊંચાઈનો શંકુ લીધો એટલી જ ઊંચાઈનો શું લીધો નળાકાર લીધો એટલે કે જે ત્રિજ્યા શંકુની અને ઊંચાઈ શંકુની હતી એટલી જ ત્રિજ્યા અને ઊંચાઈ પાસે થોડી જઈ ગઈ નળાકારની છે એટલે કે સૂત્રમાં જે તમને શંકુ માટે આપેલો છે એ જ તમારો કોણ થઈ જશે નળાકાર માટે તો કે શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર જે છે વિદ્યાર્થી મિત્રો હવે તમને મળી ગયું શું વન બાય થ્રી પાય આર સ્ક્વેર એચ તો આ થઈ ગયું તમારું સૂત્ર નંબર ચાર ત્રણ સૂત્ર લગી તમે અભ્યાસ કરી ચુક્યા છો આ તમારું ચોથા નંબરનું સૂત્ર છે શંકુનું ઘનફળ એટલે શું થાય વન બાય થ્રી પાય આર સ્ક્વેર એચ ખ્યાલ આવી ગયો કઈ રીતના હવે આની ઉપરથી તમને સૂત્ર કઈ રીતના પૂછાઈ શકે તો તમને એમ પૂછી શકે કે શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળના ખાલી જગ્યા ભાગનું છે શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળના ખાલી જગ્યા ભાગનું છે તો કેટલામાં ભાગનો છે ભાગનો મતલબ કેટલા વડે ભાંગીએ છીએ તો કે ત્રણ વડે ભાંગીએ છીએ અથવા આના કરતા ઉલટો તમને પૂછાઈ શકે કે ભાઈ નળાકારનું ઘનફળ એ શંકુના ઘનફળ કરતા ખાલી જગ્યા ગણું છે ગણો મતલબ કે ગુણાકાર તો કેટલા ગણો છે ત્રણ ગણો આમાં સૌથી મોટો કોણ નળાકારનો ઘનફળ કે શંકુનો ઘનફળ તો કે ઓબ્વિયસલી છે કોનો ઘનફળ થશે નળાકારનો કેમ કે નળાકારનો ત્રીજો ભાગ એ શંકુ થાય છે ખ્યાલ આવ્યો કે ના આવ્યો તો આવા ક્વેશ્ચન જે છે તમને પૂછાઈ શકે છે ફરી વખત આપણે રિવાઇઝ કરી નાખીએ તો કે ભાઈ શંકુનો ઘનફળ એ નળાકારના ઘનફળના ખાલી જગ્યા ભાગનું છે તો શું આવશે ખાલી જગ્યામાં એકના છેદમાં ત્રણ અથવા એમ લખી શકીએ કે ભાઈ નળાકારનું ઘનફળ એ શંકુના ઘનફળ બરાબર ખાલી જગ્યા એવું પણ લખી શકે તો ખાલી જગ્યામાં કોણ આવશે ત્રણ અહીંયા ખાલી જગ્યા આવી શકે અહીંયા ખાલી જગ્યા આવી શકે આ વસ્તુ ખાસ યાદ રાખજો બરાબર જો ખાલી જગ્યા કોઈ ઉલટી ના થઈ જાય કેમ કે નળાકારનું ઘનફળ બરાબર ખાલી જગ્યા શંકુનું ઘનફળ ત્યાં વન બાય થ્રી ના લખતા પાછળ ઓનલી ફોર ક્યાં આવશે નળાકારનો ત્રીજો ભાગ એ જ મારો કોણ થશે શંકુ થશે બરાબર આ સૂત્ર જે છે ખાસ સમજ
सिंपल मीनिंग में खाली आ सूत्र में कीमत मुकवानी थी बाकी एक पण वस्तु आपणे आमां